ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જઈએ તો હવે આપણે એસિડ અને બેઇજ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તે આ પ્રવૃત્તિ બે પોઈન્ટ છ દ્વારા શીખવાનું છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપશે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિમાં આપણને એવું કીધું છે કે એક કસનળીમાં આશરે બે એમએલ મંદ એનએચનું દ્રાવણ લો અને તેમાં ફિનોલ્ફથેલિન દ્રાવણના બે ટીપા ઉમેરો એટલે કે વિદ્યાર્થી મિત્રો એક કસનળીમાં આશરે બે એમએલ જેટલું મંદ એચ એટલે કે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લેવાનું છે અને તેમાં ફિનોલ્ફથેલિન દ્રાવણના બે ટીપા ઉમેરવાના છે તો દ્રાવણનો રંગ કેવો છે એટલે કે ફિનોલ્પથેલીન દ્રાવણના બે ટીપા ઉમેરતા દ્રાવણનો રંગ કેવો થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખવાનું કે મંદ એને ઓચના દ્રાવણમાં ફિનલ્પથેલીનના દ્રાવણના બે ટીપા ઉમેરતા બનતા દ્રાવણનો રંગ ગુલાબી થાય છે સમજ પડે વિદ્યાર્થી મિત્રો કે મંદ એને ઓચના દ્રાવણમાં ફિનલ્પથેલીન દ્રાવણના બે ટીપા ઉમેરવામાં આવે તો તેનો રંગ ગુલાબી થાય છે હવે આ દ્રાવણમાં ટીપે ટીપે મંદ એચ દ્રાવણ ઉમેરો એટલે કે આ ગુલાબી રંગવાળા દ્રાવણમાં ટીપે ટીપે મંદ એચ દ્રાવણ ઉમેરો તો પ્રક્રિયા મિશ્રણમાં શું કોઈ રંગ પરિવર્તન થાય છે તો હા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે આ ગુલાબી રંગના દ્રાવણમાં તમે ટીપે ટીપે મંદ એચ દ્રાવણ ઉમેરો તો ધીમે ધીમે ગુલાબી રંગ દૂર થઈ જાય છે તો શા માટે એસિડ ઉમેરવાથી ફિલઅટ થલીનો રંગ બદલાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં યાદ રાખવાનું કે એસિડ ઉમેરવાથી ફિનોટ થલીનો રંગ એટલા માટે બદલાય છે કે અહીં એસિડ અને બેજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે હવે ઉપરયુક્ત મિશ્રણમાં એટલે કે આ મિશ્રણમાં એનએ થોડા ટીપાં ઉમેરો તો શું ફિનોટ થલીનો ગુલાબી રંગ ફરીથી દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો જો દ્રાવણમાં ફરીથી એનએચના દ્રાવણના ટીપા ઉમેરવામાં આવશે તો ફિનોટ થલીનો ગુલાબી રંગ દેખાશે અને એ દ્રાવણમાં ફરીથી એસિડનો દ્રાવણ ઉમેરવામાં આવશે તો ગુલાબી રંગ દૂર થઈ જશે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો બંને એકબીજાની અસર નાબૂદ કરે છે એટલે કે એસિડ દ્વારા બેઝની અસર અને બેજ દ્વારા એસિડની અસર નાબૂદ થાય છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણને આપેલો છે તમે જોઈ શકો છો કે એસિડ દ્વારા બેઝની અસર તેમજ બેઝ દ્વારા એસિડની અસર નાબૂદ થાય છે એટલે કે અહીંયા તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં કહીએ તેવું કહી શકાય કે મંદ એનચના દ્રાવણમાં ફિનોટ દ્રાવણના બે ટીપા ઉમેરવાથી દ્રાવણનો ગુલાબી રંગ પ્રાપ્ત થાય છે અને એમાં મંદ એચ ટીપે ટીપે ઉમેરવાથી ગુલાબી રંગ દૂર થાય છે એટલે કે એસસીએલ ઉમેરવાથી એનએચની અસર એટલે કે બે અસર દૂર થાય છે અને ફરીથી એ જ દ્રાવણમાં એનએચના ટીપા ઉમેરવામાં આવે તો ગુલાબી રંગ પ્રાપ્ત થાય છે એટલે કે એને જ ઉમેરતા ફરીથી પાછી બેજ દ્વારા એસિડની અસર દૂર થઈ જાય છે સમજ પડે વિદ્યાર્થી મિત્રો એટલે કે અહીં એસિડ દ્વારા બેજની અસર અને બેજ દ્વારા એસિડની અસર નાબૂદ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કહી શકાય કે એસિડ અને બેજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે અને આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ એસિડ અને બે વચ્ચેની પ્રક્રિયા દર્શાવતી પ્રવૃત્તિ છે એટલે કે તટસ્થકરણની પ્રક્રિયા દર્શાવતી પ્રવૃત્તિ છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે ધાતુવીય ઓક્સાઇડની એટલે કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા આપણે પ્રવૃત્તિ બે પોઈન્ટ સાત દ્વારા શીખવાની છે એટલે કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા થાય તો શું મળે આપણને એ આપણે પ્રવૃત્તિ બે પોઈન્ટ સાતના માધ્યમથી શીખવાનું છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપશે વિદ્યાર્થી મિત્રો આપણને આ પ્રવૃત્તિમાં એવું કીધું છે કે એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લો એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડનો ભૂક્કો લેવાનો હોય છે બરાબર જે કાળા રંગનો હોય છે તેમજ તેને હલાવતા રહીને ધીરે ધીરે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો એટલે કે આ કાળા રંગના કોપર ઓક્સાઇડના ભૂક્કામાં તેને હલાવતા રહીને ધીરે ધીરે તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે દ્રાવણનો રંગ નોંધો એટલે કે દ્રાવણ કેવા રંગનું થાય છે અને કોપર ઓક્સાઇડનું શું થાય છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે અહીંયા બીકરમાં કોપર ઓક્સાઇડનો ભૂકો લઈને તેને હલાવતા રહીને ધીરે ધીરે તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે તો એસિડ અને કોપર ઓક્સાઇડ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને દ્રાવણનો રંગ વાદળી લીલો એટલે કે લીલસ પડતાં વાદળી રંગનું દ્રાવણ બને છે સમજ પડે વિદ્યાર્થી મિત્રો અને કોપર ઓક્સાઇડ ઓગળી જાય છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા રાસાયણિક પ્રક્રિયા થવાથી કોપર ક્લોરાઇડ બને છે અને એને કારણે દ્રાવણનો રંગ લીલાસ પડતો વાદળી એટલે કે વાદળી લીલો બને છે સમજ પડે વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું કે બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લઈને તેને હલાવતા રહીને ધીરે ધીરે તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને કોપર ઓક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે એટલે કે કોપર ઓક્સાઇડ ઓગળી જાય છે અને કોપર ક્લોરાઇડ બનવાને કારણે દ્રાવણનો રંગ વાદળી લીલો એટલે કે લીલાસ પડતા વાદળી રંગનું દ્રાવણ બને છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખવાનું કે અહીંયા કોપર એ ધાતુ છે અને કોપર ઓક્સાઇડ એ ધાતુનો ઓક્સાઇડ છે અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિડ છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થવાને કારણે કોપર ક્લોરાઈડ મળે છે જે ધાતુના ક્ષાર છે અને સાથે પાણી પણ પ્રાપ્ત થતું હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કહી શકાય કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા થવાથી ધાતુના ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે સમજ પડે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો ને હવે બીજું વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવાનું કે બેજની એસિડ સાથે અથવા એસિડની બેજ સાથે રાસાયણિક પ્રક્રિયા થવાથી જેમ આપણને ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે તેમ અહીં ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થવાથી ફરીથી કહું છું ધ્યાન આપો કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે તેથી ધાતુના ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે સમજ પડીને વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થવાથી આપણને ક્ષાર અને પાણી મળે છે એટલે ધાતુના ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અધાતુવીય ઓક્સાઇડની એટલે કે અધાતુના ઓક્સાઇડની બેજ સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે આપણે પ્રવૃત્તિ બે પોઈન્ટ પાંચ શીખી ગયા તો એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એ બેઝિક દ્રાવણ છે એટલે કે બેજ છે અને એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ અધાતુનો ઓક્સાઇડ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી કેલ્શિયમ કાર્બોનેટના આપણને આક્ષેપ અને પાણી પ્રાપ્ત થાય છે એટલે કે ક્ષાર અને પાણી મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું ધ્યાન આપો કે અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એ બેઝિક દ્રાવણ છે એટલે કે બેજ છે જ્યારે તેમાં પસાર કરવામાં આવતો સીઓ ટુ વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ અધાતુનો ઓક્સાઇડ છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં આપણને કેલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ એટલે કે ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા પણ એસિડની બેજ સાથે અથવા તો બેજની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી મળે એને મળતી આવે છે એટલે કે એના જેવી જ પ્રક્રિયા છે તો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં કહું તો એવું કહી શકાય કે અધાતુના ઓક્સાઇડની બેજ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણને ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે સમજ પડી વિદ્યાર્થી મિત્રો અને એટલે અહીંયા અધાતુના ઓક્સાઇડ એ એસિડિક ઓક્સાઇડ છે તેમ કહેવાય એટલે કે અધાતુના ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહે છે ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે અધાતુ ઓક્સાઇડ એટલે કે અધાતુના ઓક્સાઇડની બેજ સાથે રાસાયણિક પ્રક્રિયા થતાં આપણને ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે માટે અધાતુના ઓક્સાઇડ એસિડિક સ્વભાવ ધરાવે છે એટલે કે અધાતુના ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દરેક પ્રવૃત્તિઓ દ્વારા આપણે એસિડ અને બેજના રાસાયણિક ગુણધર્મોની ટૂંકમાં સમજ પ્રાપ્ત કરી અને એને આધારે હવે આપણે એસિડ અને બેઇજના રાસાયણિક ગુણધર્મ સમીકરણ સાથે શીખીશું સમજ પડે વિદ્યાર્થી મિત્રો અને બીજું કે વિદ્યાર્થી મિત્રો આ દરેક પ્રવૃત્તિઓ તમારે વ્યવસ્થિત તૈયાર કરી દેવાની પ્રવૃત્તિઓને લગતા પ્રશ્ન પૂછાય તો આપણને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ દરેક પ્રવૃત્તિઓ તમારે વ્યવસ્થિત તૈયાર કરી દેવાની એને સમજી લેવાની છે અને હવે આપણે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મ આ પ્રવૃત્તિઓ પરથી જ શીખવાના છે સમજ પડે વિદ્યાર્થી મિત્રો